દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં હજારો પક્ષીઓ ઘાયલ થાય છે અને યોગ્ય સારવાર ન મળવાના કારણે મોતને ભેટે છે, જેથી પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ભગવાન મહાવીર કરુણાના મંડળ દ્વારા પક્ષીઓની સારવાર માટે તારીખ 12મી થી 15મી સુધી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સંસ્થા દ્વારા 101 જેટલા પક્ષીઓના જીવો બચાવ્યા હતા. દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં હજારો મૂંગા પક્ષીઓ કાચવાળા અને ચાઇના દોરીના સંપર્કમાં આવવાથી ઘાયલ થઈ જાય છે અને સમયસર યોગ્ય સારવાર ન મળવાના કારણે મૃત્યુ પામે છે, જેથી આવા મૂંગા પક્ષીઓના જીવ બચાવી શકાય તે માટે નવસારી ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે તારીખ 12 થી 15 સુધી એક સારવાર કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ સંસ્થા દ્વારા 4 દિવસોમાં 101 ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કમનસીબે 53 જેટલા પક્ષીઓને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેઓના મોત નિપજ્યા હતા, જેથી આ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે માટે ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા મંગળવારના રોજ પક્ષીઓની શમશાન યાત્રા કાઢી લોકોને પતંગ ન ચગાવવાનો સંદેશ પહોંચાડ્યો હતો. નવસારીની ભગવાન મહાવીર સંસ્થા દ્વારા 365 દિવસ સુધી ઘાયલ મૂંગા પક્ષીઓની સારવાર માટે તત્પર રહે છે. જોકે આખા વર્ષ દરમિયાન પક્ષીઓના ઘાયલ થવાના બનાવો ખૂબ જ ઓછા હોય છે અને ઉત્તરાયણના દિવસે જ તેમની સંખ્યામાં વધારો થતો હોવાથી સંસ્થા દ્વારા 12 થી 15મી સુધી વિશેષ ટુકડીઓ બનાવી તેમને બટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ જે સેવા છે એ 365 દિવસ ઘાયલ પશુ પક્ષીની સારવાર કરવામાં અમારું કરુણા મંડળ તથા જીવદયા કરુણા પ્રેમી જે અમારા ભાઈઓ છે, સિંધી ભાઈઓ, અમે તત્પર રહીએ છીએ. 24 કલાક દરમિયાન કોઈ પણ દિવસે ફોન આવે તો 10 મિનિટમાં અમારા માણસો ત્યાં સ્થળ પર પહોંચી અને તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. અમારી જે પશુ પક્ષી સારવાર કેન્દ્રની હદ છે નવસારી શહેરમાં આજુબાજુ 2 કિલોમીટરના એરિયા સુધીમાં અમે જઈ શકીએ છીએ. કોઈ સંજોગોમાં વધારે ઘાયલ હોય તો 5-7 કિલોમીટર બી અમે પ્રવાસ ખેડી અને પશુ પક્ષીને બચાવીએ છીએ. કરુણા મંડળ નવસારી છેલ્લા ઘણા વર્ષોથી જે આ પક્ષીઓ માટે જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે. ખાસ કરીને જે પતંગ ચગાવનારાઓ છે એને સંદેશ જવો જોઈએ કે આપણે એવી જગ્યાએ પતંગ ચગાવીએ કે જ્યાં પક્ષીઓ અને જે પશુ પક્ષીઓ જે છે, મૂંગાઓ છે, એમને કોઈ ઈજા ન થાય અને એમના જે કામો છે, પશુ પક્ષીના જીવન જરૂરિયાતના જે વિસ્તારમાં જે રહે છે ત્યાં આપણે પતંગો ન ચગાવીએ અને પતંગો ચગાવીએ ત્યારે પણ જે દોરો વાપરીએ તે દોરો પણ એવો જોઈએ કે જેના કારણે પશુઓને હિંસા ના થાય. એના માટે જે આ કરુણા મંડળ નવસારી જે પ્રયત્ન કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા જે પશુઓ નવસારી વિસ્તારમાં પંખીઓ જે મરી જાય છે એમની જે આ એક સ્મશાન યાત્રા કાઢે છે તે એક હિન્દુ સંસ્કારના જે વાતો છે એ ખરેખર એમને ધન્યવાદ છે. અને એમના જે આગેવાનો છે અને જે મિત્રો છે એ તમામ મિત્રો ને મારા ફરીથી અભિનંદન. દર વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે હજારો મૂંગા પક્ષીઓ દોરીના કારણે ખવાય છે, જેથી પતંગના શોખીનોએ ચાઇના અને કાચવાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને બને ત્યાં સુધી પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સારવાર કેમ્પ યોજી માનવતા મહેકાવી છે. અરુણ કેવટનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પીલીમોરા.